તમે તમારો જ નાશ નોતરો છો, માટે જો સમજણ રાખો અને સમાધાન કરી લો તો વધારે સારું, કારણ કે સમાધાન છે એ જ સુખનું મૂળ છે. હંમેશા જે નમે એનું જ માન વધે, જેટલા અટંટ રહે એટલું માન ઘટે. વટ રાખવાથી તો આપણી ને આપણી જ ખુવારી થાય. સાચો જ્ઞાની એને જ કહેવાય સમય પારખી નમી જાય, પછી બધું તૂટી જાય ને ફૂટી જાય ને ઠેકાણે પડે, પછી હાથ જોડે મારી ભૂલ થઈ એનો કોઈ અર્થ નહીં. માટે તરત જ વિચાર કરી, અતિ ગણો નવ તાણીએ ને તાણે તૂટી જાય, તૂટે પછી જો સાંધીએ તો ગાંઠ પડે વચમાં, આંધો જરૂર થાય પણ એની અંદર ઓલી ગાંઠ વાગ્યા કરે, કારણ કે ગાંઠ વગર સાંધો થાય નહીં. માટે બહુ વિચાર કરવા, ઘરની અંદર પણ ખૂબ સમજવા અને વિચારવા જેવું છે. રાજને બીજ સોલંકી કહે છે કે હે રાજન, સ્વર્ગ મૃત્યુ પાતાળ એક પણ જગ્યાએ ક્યારેય યુદ્ધમાંથી સારું ફળ મળ્યું જ નથી. કેટલાયના જીવ જાય, જબરી ખુવારીઓ થાય, ક્યારેય કજિયા કંકાસ શાંતિદાયક નથી. તમારા ઘરમાં કુટુંબમાં ઝઘડો થાય તો કજિયો થયા પછી બહુ શાંતિ થઈ જાય, કજિયો છે ને એ શાંતિને ખાઈ જાય છે, અશાંતિ ઊભી થાય. માટે રાજા જીતે તોય સુખ નથી મળતું, કદાચ કોઈને એમ થાય જીતે એ સુખિયા થાય. સમજાવે છે રાજ સોલંકી કે હે રાજન, પાંડવો જીત્યા તો પાંડવોને શું સુખ મળ્યું? યુદ્ધમાં ને યુદ્ધમાં આખી જિંદગી પૂરી થઈ ગઈ અને છેવટે હિમાલય તરફ પગલા માંડવા પડ્યા. કોઈ કવિ એવું કહે છે કે કુરુક્ષેત્રમાં કુંતી સુતોને છત્રનો વિભ્રમ હતો, પણ સિંહાસને ચડવા ગયા ત્યાં પગ હેઠે હિમાલય હતો. જ્યારે યુદ્ધ થતું ત્યારે પાંડવોને એમ હતું કે અમે હસ્તિનાપુરની ગાદી ઉપર બેસશું. યુદ્ધ પૂરું થયું, હસ્તિનાપુરની ગાદી ઉપર અભિષેક થયો અને એ જ વખતે એને ખ્યાલ આવ્યો કે આપણી આયુષ્ય મર્યાદા તો પૂરી થઈ ગઈ. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું ત્યારે પાંડવોની ઉંમર 96 વર્ષની હતી, હવે પછી શું ગાદીએ બેસે? એ આખી જિંદગી વેર ઝેર કરી, કૌરવોની સાથે યુદ્ધ કરી અને જ્યાં સિંહાસને ચડવા ગયા ત્યાં તો હિમાલયમાં હાડ ગાળવાના ટાણા આવી ગયા, કોઈને પણ સુખ મળ્યું નથી. તો એવી જ રીતે સામે દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી જાણી હતી, પણ જાગી ઉગાડી આંખ ત્યાં તો ગદા વૃકોદર ની હતી. દ્રૌપદીને પોતાના ખોળામાં બેસાડવાની બહુ ઈચ્છા દુર્યોધનને હતી, પણ છેલ્લે જે આંખ ખોલીને ત્યાં તો સાથળ ઉપર ભીમસેનની ગદા પડી હતી, બે ટુકડા થઈ ગયા. એની આશા પણ પૂરી થઈ નથી. નિદ્રા હતી લંકેશની, એને સીતા તણુ સ્વપ્નું હતું, પણ જાગી ઉગાડી આંખ ત્યાં તો બાણ રાઘવનું હતું. એને મનમાં એમ હતું કે સીતાજીને હું મારે ઘેર રાખીશ, પણ અંતે જ્યાં છેલ્લી આંખ ઉગાડી ત્યાં તો એની નાભીમાં રઘુનાથ જીનું બાણ પ્રવેશી ચૂકેલું અને એ બાણે રાવણના પ્રાણ લઈ લીધા. માટે આવા મોટા મોટા ધુરંધરો અને બળિયાઓ એને સુખ નથી મળ્યું. તો રાજ અને બીજ સોલંકી કહે છે કે રાજા, આપણને યુદ્ધમાંથી સુખ કેવી રીતે મળે? માટે અભિમાન મૂકી સમય પારખીને સમાધાન કરવું એમ નીતિશાસ્ત્ર બતાવે છે. અને એમાંય હંમેશા મોટા આગળ તો નાનાએ નમી જ દેવું, કોઈ દિવસ બીજાને નમાવવાનો પ્રયાસ કરવો નહીં. માટે ચાવડાજી, ચુડાસમાની સામે નમવામાં જ માલ છે, નહીતર માઠા દિવસો તમારે ભોગવવા પડશે. આવું જ્યારે કહ્યું ત્યારે ચાવડા સંમત થયા. પછી બંને ભાઈઓ ભેગા થઈ અને ચુડાસમા રા લાખાણીની પાસે ગયા અને એને કીધું છે કે રાજા, તમે સમજો, થોડીક જમીન હોય તોય શું ફેર પડે અને જાજી હોય તોય શું ફેર પડે યુદ્ધ કરી, અને કેટલાયના તમે માથા કપાવશો. માટે યુદ્ધને બંધ રાખી, થોડીક શરતો કરી અને યુદ્ધને શાંત કરો. સામસામે બંને સમજાવટ કરી લ્યો. આવી રીતે કહ્યું એટલે રા લાખાણીને પણ મનાઈ ગયું અને તરત જ યુદ્ધને અટકાવ્યું, થોડીક શરતો કરી, બધું શાંત પાડ્યું. અને આ યુદ્ધ શાંત થયું એટલે ભુજના રાજા રા લાખાણી બહુ રાજી થયા અને આ રાજાએ પોતાની પુત્રી રાજ સોલંકીની સાથે પરણાવી. એક ચુડાસમાની દીકરી અને એક આ ચાવડાની બેન, બે રાણીઓ આ રાજ સોલંકી પરણ્યા. બુદ્ધિ હોય તો થાય, નહીં પરણેલી જાય. આ કેવા બંને બુદ્ધિશાળી, હાથ પગ લઈને રાજસ્થાનમાંથી આવ્યા છે. હવે બે સ્ત્રીઓ થઈ,
આ બાજુ ચાવડાજી પણ બહુ રાજી થયા. સામંતસિંહજી કહે છે કે રાજ, તમે અમારા બનેવી છો અને વળી અમારું હિત ઈચ્છીને તમે યુદ્ધ અટકાવ્યું, તો મારે પણ તમને કંઈક દેવું પડે. મેં મારી બેન તો આપી જ છે, પણ હું તમને 20 ગામ ભેટ આપીશ. હવે આને ઘણો સમય થઈ ગયો, ગામ તો કંઈ આપ્યા નથી. અને આ બાજુ ભુજના રાજા જે રા લાખાણી એની દીકરી, એને ત્યાં પણ એક પુત્રનો જન્મ થયો, જેનું નામ પાડવામાં આવ્યું છે રાકાયત. સમય જતાં બન્યું એવું, હું કાયમને માટે દાખલો આપું છું, કે લાકડાનો છોલ અને શોકનો બોલ આ બેને ભડકો થતા જરાય વાર લાગતી નથી. હવે આ લીલાદેવીને અને રા લાખાણીના દીકરી એ બેને બન્યું નહીં, બહુ બેને ફાયું નહીં, ભેગું રહેવાનું કજિયા કંકાસ વધ્યા. એટલે ભુજના રાજકુંવરી પોતાના દીકરા રાકાયતને લઈને પોતાને પિયર જતા રહ્યા. થોડો સમય ગયો, રાજ સોલંકીને મનમાં એમ થયું કે બધાને હું સમાધાન કરીને સમજાવું છું, અને સ્ત્રીઓનો એવો સહજ સ્વભાવ હોય, ઘણો સમય થઈ ગયો છે એટલે મનમાં રહેલો ક્રોધ એ બધું શાંત પડી ગયો હશે. મા બાપે પણ કંઈક થોડી ઘણી શિખામણ આપી હોય, માટે જઈ અને હું રાણીને તેડી આવું, આવો વિચાર કરી અને આ રાજ સોલંકી ભુજમાં આવ્યા. હવે ભુજ જઈ પોતાની સ્ત્રીને મનાવી સમજાવી, સ્ત્રી તો કાંઈ માની નહીં. એણે એવું કહ્યું કે મારા પિતાજી કે એમ કરો, એટલે પોતાના સસરા રા લાખાણીની સાથે વાતચીત થઈ અને એમાં બોલા ચાલી વધી ગઈ. રા લાખાણી મન ફાવે એમ રાજ સોલંકીને માંડ્યા કહેવા. હવે ગમે એમ તો ક્ષત્રિયનું લોહી હતું, હવે અંદરોઅંદર ઝઘડો થયો. રાજ સોલંકી કાંઈ ગાંજા જાય એવા નહોતા, એટલે સસરાની મર્યાદા છૂટી ગઈ ને કાંઈક ટોછડો શબ્દ કીધો એટલે રા લાખાણીના ક્રોધે માજા મૂકી અને ભર કચેરીમાં લાંબુ વિચાર્યા વિના મ્યાનમાંથી તલવાર કાઢીને રાજ સોલંકીનું માથું કાપી નાખ્યું. પોતાની દીકરીના ભવિષ્યનું પણ એણે વિચાર્યું નહીં, પોતાની દીકરી વિધવા બની. ક્રોધ છે ને એ બહુ ભયંકર છે, એક એક અંતર શત્રુઓ કેવા છે જુઓ. નાનો એવો પુત્ર લઈ અને આવેલી પોતાની દીકરી અને ક્ષત્રિયમાં તો બીજે ક્યાંય જોવાય પણ નહીં, પુનર્લગ્ન વગેરે થતા નહોતા, પણ ક્રોધમાં ને ક્રોધમાં એણે ચિંતા છોડી અને પોતાના સગા જમાઈનું માથું કાપી નાખ્યું. ભગવાન લોયાના પહેલા વચનામૃતમાં કહે છે, શુકમુનિનો પ્રશ્ન છે કે હે મહારાજ, લગારે ક્રોધ ચડી આવે અને પછી એને ટાળી નાખે એવો ક્રોધ એ કાંઈ નડતર કરે કે ન કરે? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે સાધુરામ, આ સભા બેઠી છે, આ સભાની વચ્ચે સર્પ નીકળે, કોઈને કરડે નહીં તો કાંઈ વાંધો? તોય ઉઠીને બધાએ ભાગવા માંડે, બધાના અંતરમાં ત્રાસ થાય. વળી મહારાજ કહે છે કે ગામને જાપે આવીને વાઘ હોંકારા કરે, કોઈને મારે નહીં પણ તોય માણસોને અંતરમાં બીક લાગે, એ બારા નીકળે ખરા? એમ થોડો ક્રોધ આવે ને તો એ પણ અતિશય દુઃખદાયક છે. તો આવી રીતે નજીવી વાતમાં રા લખાણીએ પોતાના જમાઈને મારી નાખ્યા. હવે આ બાજુ લીલાદેવીના દીકરા એવા જે મૂળરાજ સોલંકી, એને ખ્યાલ આવ્યો કે મારા પિતાનું મૃત્યુ થયું છે, એટલે એને પોતાના પિતાનું મૃત્યુ દાઢમાં રહ્યું, વેર કોઈ દિવસ મૂકે નહીં ક્ષત્રિય. એને મનમાં એમ થયું કે મારા પિતાને મારી નાખ્યા, કંઈ વાંધો નહીં, હજી તો હું નાનો છું ને, મોટો થાવ પછી વાત. હવે પોતાના જે કાકા છે બીજ સોલંકી એ તો અંધ છે, હવે એની સાથે રહે. ધીમે ધીમે મૂળરાજ મોટા થાય છે. એક વખત બીજ સોલંકીએ મૂળરાજને એવું કહ્યું કે દીકરા, જ્યારે ભુજના રાજા સાથે યુદ્ધનું સમાધાન થયું ને ત્યારે તારા મામા સામંતસિંહે આપણને 20 ગામ આપવાની વાત કરેલી, એ ગામ કંઈ હજી આપ્યા નથી ને તારા પિતાનું મૃત્યુ થયું, તો તું તારા મામા પાસે જઈને એ ગામ માગી લે, 20 ગામ મળે તો તું રાજા થાય. કારણ કે મને કંઈ દેખાતું નથી, મારે કોઈ બીજી આવક નથી, માટે બધો જ આધાર તારા ઉપર છે. એટલે મૂળરાજ કહે છે, કાકા તમે સાથે આવો તો હું જાઉં. એટલે નાના એવા મૂળરાજ એ કાકાની આંગળી ઝાલી અને રાજ કચેરીમાં ગયા. બીજ સોલંકી કાંઈ બોલ્યા નહીં, મૂળરાજને શીખવાડી દીધેલું મોરના ઈંડા એને ચિતરવા ન પડે.
એટલે જઈને કહે છે કે મામા હું એક કામે તમારી પાસે આવ્યો છું. સામંતસિંહ ચાવડા કહે છે કે બોલ. ત્યારે મૂળરાજ કહે છે કે મામા જ્યારે હું બહુ નાનો હતો મને મારી માતાએ વાત કરી, કાકાનું નામ નથી આપ્યું કારણ કે એની માતા ચાવડાની બેન થાય. મને મારી માતા એવું કહેતા કે જ્યારે ભુજના રાજાની સાથે યુદ્ધનું સમાધાન થયું ને ત્યારે મામા સામંતસિંહે આપણને 20 ગામ આપ્યા છે, પણ દીકરા તારા પિતાનું મૃત્યુ થયું તો હવે તું મોટો થાય એટલે આપણે મામાની પાસે 20 ગામ માગીએ એટલે તું પણ રાજા થઈશ. તો મામા મારી ઉંમર ભલે નાની હોય પણ મારે એવી ઈચ્છા છે કે મારે પણ રાજા બનવું છે. અને તમે ભર કચેરીમાં બોલ્યા છો, આ મારા કાકા બીજ સોલંકી એ પણ એના સાક્ષી છે, માટે મને 20 ગામ આપો. હવે આવું કહ્યું ત્યારે સામંતસિંહ ચાવડો સત્તા લાલચુ હતો અને દારૂ માંસાદિક વ્યસનોથી એ ભરપૂર હતો એટલે બોલેલું ફરી ગયો અને હસતા હસતા કહે છે ભણાય એમ રાજ મળે. મૂળ રાજ કે મામા તો રાજ કેમ મળે. ત્યારે આ ચાવડો હસતો હસતો કે છે કે ભાણા એક લીંબુ લઈને આકાશમાં ઉછાળે અને આકાશમાં ઉછાળેલું લીંબુ જો પાછું પૃથ્વી ઉપર ન પડે તો તને 20 ગામ નહીં જા આખું પાટણ દઈ દઉં. તો આવું તો કેમ બને, નાના છોકરા જેવી વાત, આકાશમાં લીંબુ ઉછાળે ને હેઠું ન પડે. હવે આવું કહ્યું સામંતસિંહ કહે છે કે તારા પિતા નથી અને મારે શરત તો તારા પિતાની સાથે થઈ છે ને છતાંય તને ભાણે જ જાણીને કહું છું કે તું તારે લીંબુ ઉછાળે. ત્યારે મૂળરાજ નાના હતા સમજી ગયા કે મારા પિતાની ગેરહાજરી છે અને મને બાળક જાણીને આની દાનત બગડી છે, મને 20 ગામ દેવા નથી. મૂળરાજ કહે છે કે મામા આને કઈ શરત થોડી કહેવાય, કોઈ લીંબુ ઉછાળે ને પૃથ્વી ઉપર ના આવું તો બનતું હશે. આવી રીતે મામા ભાણેજની વચ્ચે બોલાચાલી થઈને કજિયો વધ્યો, પણ બીજ સોલંકી બહુ બુદ્ધિશાળી એટલે બીજ સોલંકી બાજુમાં બેઠેલા ને મૂળરાજ કહે છે કે મામા વિશ્વાસઘાત કરાય નહીં, અંદરો અંદર બોલેલું કોઈ દિવસ ફરાય નહીં, આપણે પણ સમજવા જેવું છે. એવો એક વખત બોલ્યા હોય કે હું આમ કરીશ તો એને પછી વાતની વાતમાં ફરી ન જવાય. વિશ્વાસઘાત છે ને એ જિંદગીમાંથી સુખ અને શાંતિને બગાડે. તમે કુટુંબમાં રહેતા હો ને અંદરો અંદર પરસ્પર બે વ્યક્તિને જો એકબીજા ઉપર વિશ્વાસ ન રહે ને તમારે સમજી લેવાનું દિવાસળી મુકાઈ ગઈ, આ સંસાર હાલે જ નહીં. વિશ્વાસ એ તો વાણ હાલે છે દરિયાની અંદર, તમને હું ખાતરી કે વાણ નહીં બુડે, પણ તમને દ્રઢ ભરોસો છે અને જો વિશ્વાસ હોય ને તો જ જિંદગી પૂરી પડે. માટે ક્યારેય પણ મન ભેદ થવા દેવો નહીં. સ્વાર્થની સિદ્ધિ માટે પણ ભગવાન શ્રી હરિ કહે છે ક્યારેય અમારા આશ્રિતે વિશ્વાસઘાત ન કરવો. અને આ તો ભાણેજની સાથે વિશ્વાસઘાત. આવી રીતે વાત વિફરતા વિફરતા બીજ સોલંકીને ખ્યાલ આવી ગયો કે આમાંથી અનર્થ થશે એટલે બીજ સોલંકી કહે છે કે બેટા મૂળરાજ તું બહુ ઉતાવળો થામા, તારા મામાની વાત સાચી છે માટે નાને મોઢે તું કાંઈ બોલીશ નહીં એમ કહી મૂળરાજનો હાથ ઝાલી અને એને પાછા ઘેર લઈ આવ્યા. મૂળરાજ કહે છે કે રાજ્યમાં મારો ભાગ છે, મારા પિતાને કીધેલું અને મારા મામા ફરી જાય ચાલે નહીં. કાકા તમે ઉતાવળ કરીને મને કેમ ઘેર લઈ આવ્યા અને આવી તે કાંઈ શરત જોઈ છે? કાકા કહે છે કે મને ખબર છે કે આવી શરત હોય જ નહીં, પણ જ્યારે મામલો ગંભીર બન્યો હોય ત્યારે એમાંથી ભાગી છૂટવું ને એ જ ડાયા માણસનું કર્તવ્ય છે. જો આપણે નીકળ્યા ન હોત તો જે દશા તારા પિતાની થઈને એવી જ હાલત આજ આપણા બેયની થાત. માટે સમય ઓળખીને ચાલવું અને તારું ભવિષ્ય એમ કહે છે કે દીકરા એક દિવસ ચોક્કસ તું પાટણનો રાજા થઈશ. હવે આવી રીતે કહ્યું બીજ સોલંકી કહે છે હું તને એક રીત શીખવાડું, એવી રીતે તારે કાયમ રહેવાનું. મૂળરાજ કે ભલે. બીજ સોલંકીએ શીખવાડ્યું કે થોડાક માણસોને સાથે લઈ અને તારે કાયમ સરસ્વતી નદીને કિનારે રમવા જવાનું, અને જ્યારે તું સરસ્વતીને કિનારે રમવા જઈશ ત્યારે આકાશની અંદર ગીધ પક્ષીઓ ઉડતા હશે. પાછળ બહુ મોટું જંગલ હતું અને ત્યાં મરેલા પશુઓ વગેરેનો નિકાલ થતો હોય એટલે આ ગીધ વગેરે ત્યાં માંસાહારી પંખીઓ રહેતા હોય, તો આ જે બધા પક્ષીઓ છે ને એ આકાશમાં ઉડતા હશે અને એ પક્ષી જ્યારે તને દેખાય ત્યારે
તારે માંસના નાના એવા ટુકડા લેતું જવાનો ને એને આમ આકાશમાં ઉછાળવાના. એટલે આ ગીધ પક્ષી છે એ માંસાહારી છે, તો એ તારી ફરતા ઘેરા એની તમામ ટુકડાઓને ઝીલી લેશે. આવી રીતે તું 6 મહિના સુધી કરજે ને પછી જે થાય એ જોઈ લે, પણ અત્યારે ધીરજ રાખ. વિશ્વાસ મૂકી મિત્રોને સાથે લઈ નિત્ય સરસ્વતીને કાંઠે નાના એવા મૂળરાજ રમવા માટે જાય. આકાશની અંદર માંસના ટુકડાઓને ઉડાડે એટલે ગીધ આવીને ઝીલી લે. આવી રીતે 6 મહિનામાં ગીધ એટલા બધા એવા થઈ ગયા કે મૂળરાજ બહાર નીકળે એટલે ગીધ ચારે બાજુ ઘેરી વળે, અને મૂળરાજ આ ટુકડાઓને ઉડાડે એટલે એને તરત ઝીલી અને જંગલમાં જતા રે. આવી ગીધને મૂળરાજે ટ્રેનિંગ આપી. બીજ સોલંકીની બુદ્ધિ કેવી હશે કહો. પછી તો કાકાના કહેવાથી રાજસ્થાનમાં જે પોતાનું કુટુંબ હતું ત્યાંથી સુરવીર અને બાહોશ એવા શસ્ત્રધારી 200 રજપૂતોને બીજ સોલંકીએ તેડાવી લીધા કાગળ મોકલીને. એટલે આ બધા જ રજપૂતો ત્યાં આવી ગયા અને એ બધાને સરસ્વતી નદીને કિનારે ગોઠવી દીધા અને કહી દીધું બીજ સોલંકી એક મારો પડકારો થાય ને એટલે હથિયારો લઈને બધાએ ઉતરી જ પડવાનું. હવે આ બધી કાંઈ સામનસિંહ ચાવડાને ખબર નથી. આવી બધી વ્યૂહરચના થઈ ગઈ. પછી કાકો ભત્રીજો બંને સામનસિંહ ચાવડાના રાજ દરબારમાં ગયા. કાકાના શીખવા પ્રમાણે મૂળરાજ કહે છે કે મામા તમે કહેતા હતા ને કે લીંબુ આકાશમાં ઉછાળ અને પૃથ્વી ઉપર ન પડે તો તને પાટણનું રાજ આપું, વાત સાચી કે ફરી જાશો? સામનસિંહ ચાવડો હસતો હસતો કહે છે ભણા વાત સાચી છે. મૂળરાજ કહે છે ચાલો મામા તમને મારી શક્તિ દેખાડું. મામાના મનમાં એમ થયું છોકરું નાનું અને વળી આ લીંબુ આકાશમાં ઉછળે પૃથ્વી ઉપર ન પડે એટલે એને તમાશો જોવાની ઈચ્છા થઈ, જિજ્ઞાસા જાગી. એટલે પ્રધાનમંડળને સાથે લઈને સામનસિંહ ચાવડા બહાર મેદાનમાં સરસ્વતીને કિનારે આવ્યા. એમની સાથે હવે સીધા રાજ કચેરીમાંથી આવ્યા હોય એટલે હથિયારો કેવું તો કાંઈ હોય નહીં, ખાલી જોવા માટે આવેલા. મૂળરાજે કાકાના કહ્યા પ્રમાણે એક લીંબુ હાથમાં લીધું અને એને માંસવાળું કર્યું અને પછી એ લીંબુને હાથમાં લઈને કહે છે મામા જોવો લીંબુ છે ને. પેલો ચાવડો કહે છે આ ભણા છે તો લીંબુ, તો કે જવો ઉછાળું છું, બધાને કહી દો પ્રધાનોને નીચે પડે તો મને કહે અને નીચે ન પડે તો? તો કે તો તને મારું પાટણનું રાજ આપી દેવું, મારે બોલી છે ને નહીં ફરું. એટલે તરત જ બધાને દેખતા એ માંસવાળું લીંબુ આમ આકાશમાં ઉડાડ્યું ત્યાં તો ટ્રેનિંગ પ્રમાણે બધા ગીધ આવી ગયા અને ગીધને લીંબુ સીધું પકડાઈ ગયું એટલે લઈ અને જંગલની અંદર અદૃશ્ય થઈ ગયા. મૂળરાજ કહે છે કે મામા જોયું આ લીંબુ નીચે પડ્યું નથી માટે પાટણનો રાજા આજથી હું. મામો કહે છે ભાણા આ તો દગો કહેવાય દગો. મૂળરાજ કે મામા તમારી શરત છે ને એ પણ દગો જ છે, મારા પિતાને ગયા પછી તમે દગો જ કર્યો છે. આમ કહીને મૂળરાજે કેડેથી તલવાર કાઢીને એક જ ઝાટકે ત્યાં ત્યાં મામાનું માથું ઉડાડી દીધું. અને એ વખતે પ્રધાનમંડળ આખું મૂળરાજની ઉપર તૂટી પડ્યું અને એ વખતે બીજ સોલંકીએ આંકલો કર્યો. આંકલો સાંભળતા મારવાડમાંથી આવેલા 200 બડકમદાર રજપૂતો હથિયાર લઈને પહોંચી ગયા. ચાવડા અને સોલંકીની વચ્ચે ઘમસાણ યુદ્ધ મંડાયું જેમાં 300 ચાવડાઓની હત્યા થઈ. દગો વિશ્વાસઘાત એનું ફળ આ ચાવડાને મળ્યું. નહીતર 20 ગામ દેવાના હતા ને એમાંય વળી પોતાનો ભાણેજ હતો, પોતાના બંને હાજર નહોતા, 20 ગામ દઈ દીધા હોત તો આ દશા થાત નહીં. પાટણ નીચે તો કેટલાય ગામ હતા અને છતાંય દગો કર્યો તો દગો ક્યારે કોઈનો સગો થતો નથી, માટે સત્તા સંપત્તિમાં તો બધે આવું જ છે. આને માર્યા ને આને માર્યા ને સુખ તો ભગવાનના ભજનમાં છે, બીજે ક્યાંય નથી. લ્યો વડતાલના 16મા વચનામૃતમાં મહારાજ કહે છે કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ એમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. એટલે મહારાજ કે અમે મોટા માણસને યારે બહુ અમને ફાવતું નથી, અમને તો ભજનમાં જ સુખ દેખાય. અને છેવટે સામનસિંહ ચાવડાની હત્યા થતાં મૂળરાજ પાટણના રાજ સિંહાસને બેઠો, પાટણનો એ રાજા થયો. પણ
પિતાના જેવો જ મહાગુણિયલ દાનવીર શુરવીર અને પ્રજા પ્રેમી હતો. શાસ્ત્રો અને સંતોમાં જેમને અતિશય પ્રીતિ હતી, તીર્થોમાં અતિ રૂચિવાળો, વળી ભગવાનનો શિવનો મહાભક્ત થયો. સિદ્ધપુરમાં એણે મૂળેશ્વર મહાદેવની સ્થાપના કરી છે, જે આજ પણ છે. ખૂબ મોટું મંદિર એણે બંધાયું છે. વડનગરના બ્રાહ્મણ સોમ શર્માને પોતાના પુરોહિત બનાવ્યા અને ચાહમાન કુળની રાજપુત્રી માધવીની સાથે લગ્ન કર્યા. એને ત્યાં એક પુત્રનો જન્મ થયો, એનું નામ પડ્યું ચામુંડ સોલંકી. પછી મૂળરાજે રાજસ્થાની રાજપૂતોનો સાથ લઈ પોતાના પિતાનું વેર વળવાનું કામ આદર્યું કે રા લાખણીએ મારા બાપને મારા માટે વેર લઉં. હવે રા લાખણીની સાથે યુદ્ધ થયું અને એની અંદર મૂળરાજ સોલંકી આ યુદ્ધની અંદર જીતી ગયા. કચ્છ દેશને પોતાને કબજે કર્યો અને મૂળરાજને ખબર હતી કે મારી જે ઓરમાન માતા એનો દીકરો રાકાયત એ પણ ભુજની અંદર જ છે અને એ પણ મોટો થઈ ગયો છે. અને જ્યારે રા લખાણીની સાથે મૂળરાજનું યુદ્ધ થયું ત્યારે આ રાકાયત પણ યુદ્ધે ચડ્યો. એટલે મૂળરાજે નક્કી કર્યું ગમે એમ તો રાકાયત અમે એક બાપ અને માતાઓ જુદી, આમ તો બંને સગા ભાઈઓ જ ગણાય, માટે મારે મારા ભાઈને મારવો નથી. આમ વિચારી અને એણે રાકાયતને માર્યો નહીં, પણ હવે આવડું મોટું યુદ્ધ થતું હોય એમાં કોણ કોની સાથે લડતું હોય ખબર કેમ પડે. મૂળરાજે રાકાયતને છોડી દીધો, પણ આ ઘમસાણ યુદ્ધમાં આબુના રાજપૂત પરમાર અમરસિંહ એ રાકાયતની સાથે લડતા હતા ને એણે રાકાયતનું ધડથી માથું અલગ કરી નાખ્યું. હવે આ રાકાયત એના લગ્ન થયેલા અને એને ત્યાં 6 મહિનાનો પુત્ર હતો. પહેલાના સમયમાં રાજપૂતો જ્યારે મરાય ત્યારે રાજપૂતાણીઓ પાછળ સતી થતી, એટલે રાકાયતની સ્ત્રીએ વિચાર કર્યો કે હવે મારે જીવીને શું કામ છે, મારા પિતાનું મૃત્યુ થયું, મારા ભાઈઓ બધા મરાઈ ગયા, ભુજનું રજવાડું તો આ સોલંકીએ જીતી લીધું, તો મારે હવે જીવીને કાંઈ કામ નથી. પણ 6 મહિનાનો નાનો એવો બાળક, હવે આને ક્યાં મૂકવો. ગામની બહાર વાઘેશ્વરી માતાનું એક મંદિર હતું, એ બાળકને વાઘેશ્વરી માતાના ચરણમાં બાળોતિયામાં વીંટીને સુવડાવી દીધો. 6 મહિનાનો આ બાળક અને તરત જ આ રાકાયતની સ્ત્રી સતી થઈ. હવે થોડો સમય ગયો એટલે બાળક તો અતિશય રડે છે અને એવું કહેવાય છે કે વાઘેશ્વરી માતાને દયા આવી અને આ વાઘેશ્વરી માતાએ વાઘણનું રૂપ લઈ અને આ બાળકને પોતાનું દૂધ પાયું. હવે એક તો શુરવીર હતો અને એમાં વાઘણનું દૂધ પીધું હોય એમાં શું કહેવાનું હોય. આવું અદ્ભુત આશ્ચર્ય થયું, આપણી તો બુદ્ધિ પણ કામ ન આપે. હવે આ બાળક મંદિરની અંદર મોટો થાય, જ્યારે રડે ત્યારે વાઘેશ્વરી વાઘણનું રૂપ લઈને એને પોતાનું દૂધ પાય છે. હવે એમ કરતા કરતા એક દિવસ મૂળરાજ સોલંકી ઘોડે બેસીને જંગલમાં ફરવા માટે નીકળ્યો અને એ વખતે એણે વાઘેશ્વરીનું મંદિર જોયું તો મનમાં એમ થયું કે અમારા કુળદેવી છે, તો જરાક પગે લાગુ, ઘોડાને ઊભો રાખી અને મંદિરમાં આવી અને જ્યાં વાઘેશ્વરીના મંદિરમાં નજર કરે ત્યાં તો નાનો એવો એક અદ્ભુત અને પરાક્રમી બાળક વાઘેશ્વરીની સાથે કિલકારીયું કરે અને એવો સરસ રીતે ચીસો પાડતો રમે છે. અને વાઘણની સાથે રમતા બાળકને જ્યારે જોયો ત્યારે મનમાં મૂળરાજને એમ થયું કે આ કોઈ સામાન્ય બાળક નહીં, આ કોઈ ઉત્તમ ક્ષત્રિયનું બીજ હોવું જોઈએ એમ માની અને આ નાના બાળકને મૂળરાજે તેડી લીધો. ઘોડા ઉપર બેસાડીને પોતાના રાજમાં લાવ્યો. એને ખબર નથી